નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓપેરા ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે આપણે ધોરણ 7 માં સંસ્કૃત વિષયમાં પ્રકરણ 5 અને 6 નું પુનરાવર્તન કરીશું. આજનો આપણો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો. જુઓ બાળકો, કેવા પ્રશ્નો લખવાના છે? તો સંસ્કૃતમાં પ્રશ્ન આપેલા હશે અને એનો જવાબ પણ તમારે સંસ્કૃતમાં લખવાનો રહેશે, બરાબર? તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે, ચટકમ કિમ કુંજતિ વદતિ, ચકલી કેવું કુંજન કરે છે કે બોલે છે? કેવું બોલે છે ચકલી? તો જુઓ, ચટકમ ચીમ ચીમ કુંજતિ વદતિ, ચકલી ચીમ ચીમ કુંજન કરે છે અથવા તો બોલે છે, બરાબર? ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચટકમ સુખેન કિમ કરોતિ, બરાબર? ચકલી સુખેથી શું કરે છે, બરાબર? તો એનો જવાબ શું થશે? ચટકમ સુખેન દયતે, ચકલી સુખેથી દયતે એટલે કે ઉડે છે, બરાબર? ચકલી શું કરે છે? સુખેથી ઉડે છે, બરાબર? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ચટકમ કિમ ખાદતિ, ચકલી શું ખાય છે, બરાબર? તો એનો જવાબ શું આવશે? ચટકમ મધુરાણી ફલાની ખાદતિ, ચકલી મધુર ફળો ખાય છે, બરાબર છે? ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, ચટકમ કિમ પીબતિ, ચકલી શું પીવે છે? તો ચટકમ નીર પીબતિ, ચકલી પાણી પી છે, બરાબર? ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, ચટકમ પુન અપિ કિમ રટતિ, ચકલી ફરીને શું બોલે છે? તો જુઓ એનો જવાબ શું આવશે? ચટકમ પુન પુનઃ ચીમ 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 રટતિ, ચકલી શું કરે છે? ફરી ફરીને શું બોલે છે? ચીમ 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 બોલે છે, બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમને પ્રથમ સામાયિક પરીક્ષામાં આ પ્રમાણે સંસ્કૃતમાં પ્રશ્નો પૂછવામાં આવેલા હશે અને તમારે એનો જવાબ પણ સંસ્કૃતમાં લખવાનો રહેશે, બરાબર? તમને જે વર્કશીટ આપી છે એમાં આ બધા પ્રશ્નો આપવામાં આવેલા છે, તો તમારે ઘરે એને મૂળે કરવાનું, બરાબર છે?